કે એક વિષય પછી એક પેપર થાય એટલે બ્રેક આપવો, પરીક્ષામાં 50 માર્કના બહુ વિકલ્પીય પ્રશ્નો પૂછવા. એ બહુ વિકલ્પીય પ્રશ્નો આપણા શિક્ષકો માટે તો બહુ જ નવા હતા. તો મેં પણ એના માટે ઘણું બધું વાંચન કર્યું અને વાંચન કરવા માટે પણ ઉદ્દીપક બન્યા આ બધા મિત્રો અહીંયા બેઠા છે એ જ. બહુ વિકલ્પીય પ્રશ્ન કેવી રીતે બને મેં પોતેને અભ્યાસ કર્યો. બોર્ડના મેગેઝિનમાં આપના સૌના સહકારથી મેં પોતે અંદર આર્ટિકલ આપ્યા કે બહુ વિકલ્પીય પ્રશ્ન આ રીતે બને, આ રીતે બનવા જોઈએ. આપણે જે માત્ર ને માત્ર જ્ઞાનના પ્રશ્નો પૂછીને બાળકનું મૂલ્યાંકન કરીએ છીએ એ યોગ્ય નથી. આપણે થોડા એના ઉપાયોજનના પ્રશ્નો, સ્કિલના પ્રશ્નો આપણે પૂછવા જોઈએ અને આગળ વધીને હાયર ઓર્ડર થિંકિંગ સુધી આપણે એને લઈ જવું જોઈએ. તો આપના થકી મને જે કંઈ શીખવા મળ્યું એમાંથી મારું પોતાનું બિલ્ડઅપ થયું અને નિવૃત્તિ પછી પણ અત્યારે મને ઘણી બધી સંસ્થાઓ દ્વારા એવું એસાઇનમેન્ટ આપવામાં આવે છે, શિક્ષણને લગતા જે વિષયો હોય એમાં હું મારું યોગદાન આપીને મારું કંઈક રજૂ કરી શકું એ મને ઘણી બધી તક મળે છે. એ ગોપનીય પ્રકારની હોય છે એટલે એનું ડિટેલ અહીંથી કહી ના શકાય, પણ મને આનંદ છે કે અહીં આવ્યા પછી મને આટલું બધું ઘણું બધું શીખવા મળ્યું. અને બીજી એક વાત, શીખવવાની જે વાત છે, આજે ગાંધી જયંતિ છે તો પહેલાં આપણે ગાંધીજીનું એક કોટ યાદ કરીએ. ગાંધીજીનું એક કોટ 2 ઓક્ટોબરે બહુ જ યથાર્થ છે કે બાળકને લખતા શીખવવા પહેલાં વાંચતા શીખવવું અને વાંચતા શીખવવા પહેલાં ચિત્રકલા શીખવવી. આકારોને ઓળખે તો આગળ ચાલે. અને સ્વામી વિવેકાનંદનું એક કોટ અહીંયા બહાર જ એન્ટ્રીમાં જ આપણને જોવા મળ્યું. આજે આપણે મ્યુઝિયમ જેવું જે ચિત્ર પ્રદર્શન છે એમાં જોયું કે આપણે દરેક ઝંઝાવાતો સામે ટકી શકે એવા માનવોને પેદા કરવાના છે. આપણી ફેક્ટરીમાંથી જે પ્રોડક્ટ બહાર નીકળે, આ પોલિશિંગ કેટલું સારું પોલિશિંગ દેખાય છે આ છતનું, આ વર્ષો પહેલાં કોઈ બનાવેલું છે. આપણી ફેક્ટરીમાંથી જે માલ નીકળે છે એનું પોલિશિંગ, સમાજમાં એવી કલ્પના છે કે એટલું બધું નથી, આપણી પ્રોડક્ટ બહુ ડિફેક્ટિવ બહાર નીકળે છે. અને શિક્ષણ વિભાગમાં આવ્યા પહેલાં ઘણા પૂર્વગ્રહો પણ મગજમાં હતા. એક પૂર્વગ્રહ મેં કહ્યું હા કે આપણે એટલે શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ એ પોતાનું કામ બરાબર કરતા નથી. આજે આપણી ફેક્ટરીમાંથી જે માલ નીકળે છે એમાં વેલ્યુઝનો અભાવ હોય છે. માર્કની સ્પર્ધામાં આપણે 90%, 99%, 95% માર્ક લાવનારો વિદ્યાર્થી પેદા કરીએ છીએ પણ વેલ્યુઝ આપણે એડ કરતા નથી. એટલે જ્યારે જ્યારે જૈન સાહેબ જોડે, બીજા અમારા દિવાન બલ્લુભાઈના પહેલાં આચાર્ય કિરીટભાઈ જોડે મૂલ્ય શિક્ષણની વાત આવી, આપણે કન્ટિન્યુઅસ ઇવેલ્યુશનમાં સર્વગ્રાહી મૂલ્યાંકનમાં કયા કયા મુદ્દા ઉમેરવા, એમાં આ બધા મુદ્દાઓ આપણે ચર્ચા કર્યા કે આપણે બાળકને એવું કંઈ શીખવાડીએ કે આપણી ફેક્ટરીમાંથી જે પ્રોડક્ટ બહાર નીકળે એ ઝીરો ડિફેક્ટિવ હોય, એનામાં મૂલ્યો એડ થયેલા હોય, નહીં કે વાંચેલું. કારણ કે એક ઇન્ટરવ્યૂમાં હું ગયો હતો GPSCના, એ વખતે મારી પાસે એક પોસ્ટ હતી, મારો હોદ્દો હતો નિયામક સંગ્રહાલય, ગુજરાત સરકારમાં સંગ્રહાલય ખાતું છે આખું, એના નિયામકનો હોદ્દો મારી પાસે હતો અને Class 2 ઓફિસરની ભરતી કરવાની હતી. અને એમાં જે છોકરાઓ ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટ્સ હતા બધા MSc થયેલા હતા અને અમુક તો એવા હતા કે એમનો PhDનો થીસીસ પણ સબમિટ થઈ ગયેલો હતો. તો એક કેન્ડિડેટને એનું જે કેમેસ્ટ્રીનું પૂછવામાં આવ્યું, ઓર્ગેનિક ઇનઓર્ગેનિકના અમુક ઉદાહરણો પૂછવામાં આવ્યા, તેનું જ્ઞાન એકદમ છીછરું લાગ્યું. તો બધા સમિતિના સભ્યોને એમ લાગ્યું કે આ કદાચ આત્મવિશ્વાસ એમનો ડગી ગયો, તો આપણે એનો આત્મવિશ્વાસ થોડો વધારીએ પછી મેઇન ટ્રેક પર લાવીએ એને. એટલે એને એવું કહેવામાં આવ્યું કે સરદાર પટેલ વિશે 5 વાક્યો બોલો. તે ભાઈ માત્ર એટલું જ બોલી શક્યા, સરદાર પટેલ એક લોક લાડીલા નેતા હતા. પછી આગળ કંઈ જ નહીં. ન એને બારડોલી સત્યાગ્રહ યાદ આવ્યો, ન એને કરમસદ યાદ આવ્યું, ન એને દેશી રજવાડાનું વિલીનીકરણ કશું જ યાદ ના આવડ્યું. એટલે એ ભાઈ તો ઇન્ટરવ્યુમાં સિલેક્ટ ના થાય, પણ મારા મનમાં એ છાપ છોડી ગયા કે આપણે આવું શિક્ષણ આપીએ છીએ. એટલે મને જ્યારે જ્યારે પણ શિક્ષકોને ટ્રેનિંગ આપવાનો કે શિક્ષકોને ટ્રેનિંગ આપનારા જોડે વાર્તાલાપ કરવાનો મોકો મળે છે કે જેવો આજે મળ્યો છે, ત્યારે આ ઉદાહરણ હું અવશ્ય ટાંકું છું કે MSc થયેલો એક છોકરો ગુજરાતી ભાષામાં સરદાર પટેલ વિશે 5 વાક્યો પણ ન બોલી શકે એ બરાબર નથી. આ કિસ્સો કદાચ અપવાદરૂપ પણ હોય, એ બધું આવું નથી, માઇનર અપવાદ છે, પણ આપણે જે આપણું કામ કરીએ છીએ, આપણે જે શક્તિઓનો જ્યાં ઉપયોગ કરીએ છીએ ત્યાં જો આપણે થોડુંક ઇનપુટ આપણે આપીએ, થોડુંક આપણે યોગદાન આપીએ, તો આપણે આ વસ્તુથી આપણા બાળકોને બચાવી શકીએ અને એક સારા નાગરિકો પેદા કરી શકીએ. બોર્ડમાં અમે લોકો જ્યારે પંજાલ સાહેબે ઉલ્લેખ કર્યો કામગીરીનો, પણ અમારે જાત જાતની કામગીરી કરવી પડે છે. શિક્ષકે તો માત્ર ભણાવવાનું જ હોય છે, પણ અમે જે બોર્ડમાં બાળકો ગેરરીતિમાં પકડાય છે ને એની સુનાવણી પણ કરીએ છીએ, એને ન્યાય આપવા માટે. એ ખરેખર એને ગેરરીતિ કરી છે,
અને ત્યારે એટલું દુઃખ થાય છે. જૈન સભ્યો, મેં ઘણીવાર આવી આ વાતની ચર્ચા કરી છે, દુઃખ એટલા માટે થાય છે કે બાળક પરીક્ષામાં ચોરી કરે છે એમાં એનો માર્ક માત્ર 5-10% છે, પણ 90-95% તો આગળ આજુબાજુની પરિસ્થિતિનો ભોગ બન્યો છે. બધા કરે છે એટલે હું પણ કરું, ખેતરને વાડ નથી એટલે ઘૂસી ગયું, ભેલાણ થઈ ગયું, એને એમાં જે પકડાઈ ગયો છીંડે ચડ્યો એ ચોર, અને પછી એને આપણે શિક્ષા કરીએ છીએ, 1 વર્ષ માટે પરીક્ષામાં નહીં બેસવા દેવા, 2 વર્ષ માટે પરીક્ષામાં નહીં બેસવા દેવા. તો આ બાબત ન થાય એના માટે શું કરવું જોઈએ? અમે એમને જ્યારે પણ શિક્ષકોને મળવાનો મોકો મળે છે ત્યારે અમે એમને કહીએ છીએ કે તમે તમારી ફરજમાં આ પણ એક શીખવાડો એમને. અને બોર્ડના મેમ્બર્સ જે આ બધા મારા નિર્ણયો લેતા હોય છે, આગળ એક વાત થઈ સાહિત્યકાર તખુભાઈ જે વાત કરી, ઘણા મુદ્દા સારા હતા એમાં, કે નિર્ણયો એવી કોર ગ્રુપે લેવા જોઈએ જે શિક્ષણમાં સાથે સંકળાયેલા હોય, તજજ્ઞ હોય, પણ ખરેખર બોર્ડની રચના જ એના માટે થયેલી છે. બોર્ડ જે છે એ કોઈ અધિકારીઓનું માત્ર નથી, બોર્ડમાં સંચાલક મંડળના પ્રતિનિધિઓ છે, શિક્ષકોના પ્રતિનિધિઓ છે, આચાર્યોના પ્રતિનિધિઓ છે, વહીવટી કર્મચારીઓના પ્રતિનિધિઓ છે, એ બધા મળીને કંઈ નિર્ણયો કરે છે. અને સરકારને સલાહ આપવાનું ફંક્શન પણ બોર્ડનું છે, એવું બોર્ડના કાયદામાં લખેલું છે. પણ આપણો રોલ આજે સમાજમાં જે કંઈ બધું ચાલે છે એ જોઈને દરેક જણ પોતપોતાનો રોલ બરાબર ભજાવતા નથી, એટલે આપણને આ અસમતોલા દેખાય છે. જો બધા પોતપોતાનો રોલ બરાબર ભજવે તો આ અસમતોલા ન સર્જાય. હું વાત કરતો હતો શિક્ષકોને કહેવાની કે બાળકો તો નિર્દોષ હોય છે, એને શા માટે આપણે શિક્ષા કરવી જોઈએ? એનું ખરેખર કોઈ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ થવું જોઈએ કે બાળક પરીક્ષામાં ગેરરીતિ શા માટે કરે છે અને એ અટકાવવા માટે એની શું રેમેડી હોય, એ આપણે વિચારવું જોઈએ બધાએ. આજે આટલા બધા તજજ્ઞો અહીંયા ભેગા થાય છે, આટલા બધા આપ લોકો અનુભવ ધરાવો છો, તો આ દિશામાં પણ કંઈક થોડું વધુ ચિંતન થાય. જૈન સાહેબની નોકરીને 4 વર્ષ બાકી છે અને નોકરી પછી પણ એ શિક્ષણની વધુને વધુ સેવા કરે એ હું અપેક્ષા રાખું છું. એટલા મુદ્દો મેં આપ્યો છે, પેલું શિક્ષકને હોમવર્ક આપવાની ટેવ હોય ને એવું મેં હોમવર્ક આપ્યું છે, માની લેજો કે આ એક મુદ્દો બી બહુ ગહન રીતે વિચારવાની જરૂર છે. પરીક્ષામાં ગેરરીતિ માટે બાળકને જે શિક્ષા થાય છે એ ખરેખર એ બાળકને શિક્ષા ન થવા જોતા એ વાતાવરણ જેણે નિર્માણ કર્યું છે ત્યાં રોક લગાવવી જોઈએ, એના પર કંઈક પ્રતિબંધ આવવો જોઈએ. આવી ઘણી બધી ચર્ચાઓ જૈન સાહેબ જોડે, મને એમની તાલીમમાં જવાનો તો મોકો નથી મળ્યો, પણ ઘણીવાર અમે સહપ્રવાસ કર્યો છે, એક જ વાહનમાં મુસાફરી કરી હોય છે, ત્યારે આવી ઘણી બધી ચર્ચાઓ અમે કરતા હોઈએ છીએ અને એમાંથી ઘણા સારા સારા નિષ્કર્ષ નીકળતા હોય છે. અને એ નિષ્કર્ષ અમને જ્યારે મોકો મળે, કોઈ હાયર લેવલે વાત કરવાનો, કોઈ મંત્રીશ્રી સાથે બેઠા હોઈએ, કોઈ ધારાસભ્યશ્રી સાથે બેઠા હોઈએ, ત્યારે આ મુદ્દા અમે અવશ્ય ઉખેડતા હોઈએ છીએ. એક સારો મુદ્દો એમણે મને આપ્યો હતો, એક ગ્રાન્ટીન એડ સ્કૂલ ધીમે ધીમે મરવા માંડી છે બધી, એ પોતે જે સ્કૂલમાં નોકરી કરે છે એ પણ ઓક્સિજન પર છે. ખરેખર તો એવું કહેવાય કે એમના પ્રયત્નો તે સ્કૂલ ચાલુ છે અત્યારે, ઇફ આઈ એમ નોટ રોંગ. તો આ મુદ્દો પણ અમે હાયર લેવલે ઘણી વાર વાત કરી છે કે ગ્રાન્ટીન એડ સ્કૂલોને પણ મરવા ન દેવાય. ભલે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો વધે એનો વાંધો નથી, ભલે માર્કેટ એની ઇકોનોમી બેલેન્સ કરે એનો વાંધો નથી, પણ ગ્રાન્ટેડ સ્કૂલો અકાળે મળતી હોય તો સરકારે એને, આપણે સરકારમાં બેઠેલા હોય પણ કંઈક કરવું જોઈએ. મને પેલું એક શબ્દ જોડે થોડો વાંધો છે, એમણે કહ્યું સત્તાવાહકો, અમે બંને સત્તાવાહકો નથી, અમે સરકાર જે નીતિ નક્કી કરે એ અધિકારીનું કામ અમલીકરણ કરવાનું હોય, અને નીતિના યોગદાનમાં જ્યાં કંઈ પોતાનું મંતવ્ય વ્યક્ત કરવાનું હોય એનું મંતવ્ય વ્યક્ત અમે કરતા હોઈએ છીએ. અને આ કાર્યક્રમમાં તો ખાસ મને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે આપણે ભેગા થઈએ છીએ ગેટ ટુગેધરના સ્વરૂપમાં, કોઈ નાનો નથી કોઈ મોટો નથી, આપણે એક બધા એક જ સ્તરના છીએ એમ માનીને આપણે ભેગા થઈએ છીએ. અને એક જ સ્તર પરથી પાછું મને ગુણવંત શાહ યાદ આવી ગયા, માસ્તર એટલે માના સ્તર સુધી પહોંચે તે, અને આપણે બધા એ, તમે તો છો ને હું હમણાં એમાં જોડાયો છું નવો નવો, એટલે આપણે એ સ્તરને સારી રીતે દીપાવીએ એવી પ્રાર્થના કરું છું. અહીંયા જે બધા મંતવ્યો થયા એ બધા જ મેં ગંભીરતાપૂર્વક સાંભળ્યા છે, એમના મંતવ્યોનો મને ક્યાંક હું કોઈક ઉપયોગ કરી શકીશ તો પણ હું મારી જાતને ધન્ય માનીશ. અને આજે અહીંયા આવવું મારું ખૂબ જ સાર્થક થયું છે કે એક ઐતિહાસિક ભવનમાં મારું આવવું પડ્યું, સ્વામી વિવેકાનંદનું પહેલું જ કોટ ત્યાં મને શિક્ષણ વિશે જોવા મળ્યું, અને આપ સૌ મહાનુભાવોએ આપણા જે કંઈ અનુભવો કયા, જે કંઈ મંતવ્યો કયા, સરકાર માટે પણ જે કંઈ માર્ગદર્શિકા કહેવાય કે સૂચનો, હકારાત્મક સૂચનો કહેવાય એ કયા, એ બધા મેં નોંધ્યા છે. અને ભવિષ્યમાં જ્યારે પણ જે પણ લેવલે એનો ઉપયોગ કરવાનું મન થશે કે મોકો મળશે તો હું એનો ઉપયોગ કરીશ. ફરી એકવાર જૈન સાહેબને એમની બાકીની કારકિર્દી માટે શુભેચ્છા પાઠવું છું, અને વય નિવૃત્તિ પછી પણ એ કોઈ દિવસ નિવૃત્ત ના થાય અને આ શિક્ષણના યજ્ઞમાં સદાય આગળ એમની પ્રવૃત્તિઓ જારી રાખે. મિસિસ જૈનને પણ
अभिवादन करूँ छूँ एमनी फेमिली ने पण मारो नमस्कार अने एक सारा समाज निर्माण में आप सौ सौनी साथे हूँ पण आपणुं नानुं मोटुं योगदान आपणे आपीए अने आजे आ कार्यक्रम बहु ज सफल बनाव्यो छे एटले फरीथी हितेश भाई ने तोफानी कहो तो तोफानी कानूडा ने आपणने बधाने एक करवा बदल एमनो आभार मानीने विरमू छूँ। थैंक यू। पठान साहेब ने एक ज फोन कीधो अने पठान साहेब के जैन साहेब नो कार्यक्रम छे, सरकारी कार्यक्रम नहीं होय ने तो हूँ कोईपण संजोगों में लीमड़ी आवीश। हवे मैच नी छेल्ली ओवर होय, 20 रन बाकी होय अने बेटिंग करवा माटे एक ज व्यक्ति ने बोलावी तो ज आपणे जीती शकीए एवा जैन साहेब ने विनती करीश के पोते बेटिंग करवा माटे आवशे। जैन साहेब, हुं मारी वात शुरू करूँ ए पहेला भाई श्री हितेशना पिताश्री एमना मातृश्रीनु सन्मान हूँ ने मारा धर्मपत्नी करवा मांगी छे। प्लीज कम। મારા સ્વજનો, બે દિવસ પહેલાં જ ભાઈ હિતેશ એનો જન્મદિવસ ગયો છે, મારી સ્નેહરૂપી ભેટ એના માટે હું લઈને આવ્યો એટલે મને થયું કે આપ સૌની સમક્ષ એક સ્નેહરૂપી ભેટ હું ભાઈ હિતેશને પણ પ્રોવાઈડ કરું। પ્લીઝ હિતેશ કમ। ફરી એકવાર આપ સર્વેને વંદન। મંચસ્થ સન્માનનીય અને હર હંમેશ મને પ્રોત્સાહિત કરનાર એવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી અને મારા મોટા ભાઈ કહું તો પણ એમાં અતિશયોક્તિ નથી એવા પઠાણ સાહેબ, શિક્ષણની સદૈવ ચિંતા કરનાર, જ્યારે જ્યારે મળું ત્યારે ત્યારે અમે માત્ર ચિંતન મનન કરતા હોઈએ એવા મારા સન્માનનીય શ્રી ભાનુભાઈ પંચાલ સાહેબ, સચિવ શ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, અને મારા દાદા અંજનાબેન બોલી ગયા પહેલાં, એ દાદાએ અમારી આંગળી પકડી અને અમને નેશનલ લેવલ સુધી તકો આપી એવા બાબુભાઈ કે પટેલ, બહુ ઓછા લોકોને ખબર હશે વી કે પટેલનું નામ બાબુભાઈ છે। બી કે પટેલ સાહેબ અમારા બધાના પરમ આદરણીય રહ્યા છે, એમને જ્યારે જ્યારે એવું લાગ્યું છે કે કોઈ સારું કામ કરવાનું છે ત્યારે ટીમને બોલાવે છે અને બોલાવ્યા છે અને ખૂબ અમારી સેવાઓ લીધી છે અને અમને માર્ગદર્શન આપ્યું છે। સન્માનનીય મંચ પર ઉપસ્થિત અત્યારે આપ સૌ જાણો છો તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આચાર્ય ભરતી માટે એક કમિટી બનાવી છે, એ કમિટીના એક સહયોગી સભ્ય માનની ટમાલિયા સાહેબ આપને ખરેખર અભિનંદન। મને એમની સાથે ટેલિફોનિક એક દિવસ વાત કરવાનો અવસર મળ્યો અને મને એમ થયું કે રૂબરૂ મળવાનો ક્યારે અવસર મળે અને આજે અવસર મળ્યો। ટમાલિયા સાહેબ આપને પણ અહીંયાથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારા વડીલ બેઠા છે સામે કે જે અમારા સમાજના વડીલ છે, જ્યાં હું જઉં ત્યાં મારી સાથે હોય એવા મારા સુભાષ કાકા, એમની બાજુમાં બેઠા છે જયેશભાઈ સારસાના અત્યારે એક્ટિંગ આચાર્ય પણ ગણિત અને વિજ્ઞાન અને મોડ્યુલ બનાવવામાં, અને તમારી કોઈ પણ કારીગીરી 5 દિવસની થઈ એનો રિપોર્ટ કરવો હોય ને તો માટે જયેશભાઈને અમે યાદ કરીએ, જયેશભાઈ આ રિપોર્ટ તમારે તૈયાર કરવો છે। એમની સાથે એમના સાથી એમની શાળામાંથી આવ્યા છે મારા મોટા ભાઈ વડોદરાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ઠાકર સાહેબ, મારા સાથી સંજયભાઈ સ્નેહી રાકેશભાઈ પંડ્યા, એમની સાથે બેઠેલા મારા સ્વજન અને મારી સાથે જેમને વર્ષો સુધી સેવા આપી, મારી નોકરીની શરૂઆત પહેલાં પણ એ મારે જે જગ્યા નોકરી શરૂઆત કરી એવા નિલેશભાઈ મારા મોટા ભાઈ, વડીલ
पंड्या सर, अंजनाबेन, कच्छ अंजारथी सरकारी शाळाना शिक्षिका अने पीएचडी थयेला एवा मारा शिक्षिकाबेन, गुजराती पर खूब सारू प्रभुत्व एमनू, आदरणीय भगवतीबेन, भाई श्री राकेश भाई मिस्त्री, अंग्रेजीना खूब सारा शिक्षक, खूब सारा एमनी जेटली पण कुंदनबेन चुडासमा मैडम पण आचार्य बैठा छे, जीवन सिंह केडवणी शाळाना आचार्य मैडम, आपनू पण खूब खूब अभिनंदन करू छू। मारा साथी विजय भाई आचार्य टी आर पटेल वडोदरा, एमनी साथे बैठा छे मारा बहुज अंगत स्वजन एवा केतन भाई दवे, एमनी साथे बैठा छे पुनीत भाई रावल, पुनीत भाई रावल साथे विविध तालीमों में मळवानुं थयुं, अने खूब सारा नाटककार ने वक्ता छे, अने खूब सारू एमनी पासे प्रतिभा छे। एवा ज तखु भाई साणसूर साहेब गारियाधार, पण एमनी साथे मने परिचय थयो, ए गुजरात राज्य आचार्य संघना सारस्वतना संपादक बन्या, अने सारस्वतना संपादक बन्या त्यारे एमणे जे रीते ए सारस्वतने आम माहिती सभर बनाईने, ए मने त्यारे एवुं थयुं के कोई सारा सारस्वतना संपादक मळ्या छे। पण बहु टूंका समयमां एमने ए कामगीरीमांथी मुक्ति मळी, एनो अफसोस मने रह्यो, पण खूब सारा साहित्यकार अने साचा शिक्षक। एमनी साथे मारा स्नेही दीपक, राज्यना श्रेष्ठ आचार्यने एवॉर्ड विजेता एवा मारा दीपकभाई परीख, ओएनजीसी विद्यालयना आचार्य, एमनी साथे बैठा छे भाई श्री ए बी डोबरिया, अर्जन भाई डोबरिया, मिस्टर एंड मिसिस बन्ने आचार्य, बन्ने राष्ट्रपति अने राज्यना श्रेष्ठ एवॉर्डी एवा भाई श्री मारा अर्जन भाई डोबरिया। एमने मळ्यो त्यारे मने एम थयुं के एवा गणितना समृद्ध शिक्षक साहेब, कोई पण गणितनो कोयडो होय ने एमनी पासे उकेल मळे मळे ने मळे ज, मने ज्यां ज्यां एमनो उपयोग करवानो लाग्यो, ज्यां ज्यां मने एमनी सेवाओनी जरूर पड़ी त्यां त्यां अर्जन भैया आटली उम्रे पण जो जूनागढ़थी अहीं आवी जता होय तो एमना क्यां खूणामां मारा माटे जग्या हशे तो ज अहीं सुधी आव्या छे, एवा मारा अर्जन भाई। मारा अन्य साथी मित्रो अहीं लींबड़ीना राज परिवारना वंशज, जेमनी गाड़ीमां हूँ आव्यो एवा मारा प्रदीप सिंहजी झाला छे अहीं, एमने चार दिवस पहला मने एवुं कीधुं जैन साहेब लींबड़ी जवानुं छे, मैं कीधुं हा, के तमारे मारी गाड़ी में फेमिली साथे आवानुं छे, मारा गाम आज जे जे जग्या पर आपणे बैठा छे, जे राजभवन में आपणे बैठा छे, ए एमना पूर्वजोनी देन छे, एवा आदरणीय मारा स्नेही प्रदीप सिंह जी, अने केतन भाई, केतन भाई नू पण आ लींबड़ी गाम छे, एमने पण कीधुं जैन साहेब आपणे जईशुं मजा आवशे, अने मारो मोटो दीकरो अमित, मारा साडा अने मारी जीवन संगनी, मारी फ्रेंड फिलोसोफर गाइड, मारी धर्मपत्नी अने मारो सौथी प्रिय मित्र, मारो पुत्र प्रिंस हितेश पंड्या, एमनो पुत्र धार्मिक, एमनी अर्धांगिनी छायाबेन એ બેઠા છે, વિડીયો લઈ રહ્યા છે, અને મારી સાથે મારી શાળામાંથી આવેલો ભાઈ શ્રી રણવીર ઝાલા, એ પડછાયાની જેમ મારી સાથે છેલ્લા બે વર્ષથી રહે છે, જ્યાં આરપી જૈન હોય ત્યાં કે સર મારે આવવાનું આવવાનું ભાઈ તારે, આપ સૌને મારા વંદન। મને ખુશી થાય, હજી ઘણા બધા લોકોના ફોન આવ્યા પણ હું આજ જોડતો, મેં કીધું ભાઈ બહુ દૂર છે આપણે શા માટે ત્યાં સુધી જવાનું, પણ હિતેશભાઈએ કેટલાકને તો પર્સનલી પંચ કર 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 કર્યું અને આટલા આપણા સ્વજનોને એકત્રિત કર્યા, એનો મને ગૌરવ છે, મને મને ખુશી છે કે મેં ક્યાંક કોઈ ખૂણામાં કોકના દિલમાં મારી જગ્યા ઊભી કરી શક્યો છું, થેન્ક યુ। શિક્ષણ એ મારો વ્યવસાય નથી, એ મારા જીવનનો આનંદ છે, એ મારો જીવન મંત્ર છે। ગાંધીજી એવું કહેતા કે નીતિમય જીવન એ મારો મંત્ર છે। આજે ગાંધીજીના જન્મદિવસના ઉપલક્ષમાં, એમની 150મી જન્મ શતાબ્દિ જ્યારે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે, અને જે ભૂમિ પર અત્યારે ઊભા છે ત્યાં એવી મહાન વ્યક્તિત્વને પગલાં પડ્યા છે, એ બંને વ્યક્તિને જ્યારે હું આદર્શ ગણતો હોય, અને એવી જગ્યા પર હિતેશભાઈએ જ્યારે આ કાર્યક્રમ ગોઠવ્યો હોય, તો કદાચ આ વિશ્વમાં મારા જેટલો ભાગ્યશાળી બીજો કોઈ નહીં હશે। આજે હું મારી જાતને ખૂબ ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે આપના જેવા સ્વજનો મને મળ્યા છે, આપનો સ્નેહ મળ્યો છે, આપ સૌએ શિક્ષણની સેવા કરવામાં મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। 1998નો એક પ્રસંગ મારા જીવનમાં બન્યો, આપની સાથે શેર કરીશ। 1998માં ગુજરાત સરકારે નવા નવા તાલુકાઓનું
नवी तालुकाओनी रचना करी, समझिए एक नवो तालुको कवाट बन्यो। त्यारे हूँ कवाट में उच्चतर माध्यमिक शिक्षक तरीके अर्थशास्त्र, तर्कशास्त्र, मनोविज्ञान जेवा विषयों शीखवतो, अने साथे साथे तालुका में ने आजूबाजूना तालुका में कोईपण तालीम होय त्यां तालीम आपवा माटे मने त्यांना पदाधिकारीओ लई जता। एक दिवस सांजे जे बनाव बन्यो छे, बनाव आपनी समक्ष एटला माटे शेर करूँ छूं के बनाव शिक्षकनी गरिमा माटे छे। आपणे साधारण नथी, आदरणीय पंचाल साहेबे कह्युं ने कि शिक्षक के अंदर वो ताकत है कि वो अपने लिए उसका भरण पोषण करने वाला पैदा कर सकता है। एवो जे एक अनुभव मारा जीवन में जे थयो ए आपनी समक्ष अर्धी मिनिट में शेर करीश। सांजे वॉकिंग में निकळ्यो तो अमारे त्यां नवो तालुको बन्यो एटले ते वखतना अमारा कवाटना मामलतदार श्री एमनी धर्मपत्नी ने एमनो 5-1 वर्षनो बाळक साथे वॉकिंग करवा निकळ्या हशे। बन्यु एवुं के सामे पक्षे अमे एकबीजाने दूरथी आवता हईशुं, पण जेटला लोको नवो तालुको बन्यो, नवा मामलतदार आवे एटले गाममां जेटला लोकोने खबर होय के आ मामलतदार श्री छे, तो जेटला लोको गया ने बधा एमने हाथ जोड़ीने वंदन करता, नमस्कार करता, नमस्ते सर, नमस्ते सर। पेलो छोकरो कुतूहलवश एने मम्मी ने पूछतो, मम्मी आपड़ा पप्पा ने बधा हाथ जोड़ीने वंदन करे छे नहीं? बे प्रसंग, त्रण प्रसंग बन्या, अने पप्पा ने एवो प्राउड, छोकरा ने एवो प्राउड थाय वारंवार मम्मी ने के मम्मी आपड़ा पप्पा बहु मोटा माणस छे नहीं, आ तालुका में बधा एमने वंदन करे छे। मित्रों, मारो एमनो परिचय हतो, एमने खबर हती कि आरपीजन ने वारंवार आपणे तालीमां बोलावीए छे, पण हूँ मारी धूनमां चाल्या करतो तो एमने मने बूम पाड़ी, जैन साहेब नमस्ते, मामलतदार अनिल चौधरीए मने हाथ जोड़ीने नमस्ते कर्या एटले छोकराए तरत एवो प्रश्न पूछ्यो एनी मम्मी ने, मम्मी अत्यार सुधी जेटला लोको गया ने ए बधा पप्पा ने हाथ जोड़ता था, आ कोण छे? अनिल भाई मने नजीक बोलायो, एमना छोकरानो प्रश्न मने कीधो कि साहेब आ आवू पूछे छे, मको जवाब तमारे ज आपवानो छे। एमने जे जवाब आप्यो ने, एमने कीधु के जो आवा शिक्षको न होत तमे मामलतदार न बन्या होत। मित्रो, शिक्षक कभी साधारण नहीं होता। संशोधन अने संशोधन शाखा में मैं आदरणीय वीके पटेल साहेब साथे खूब काम कर्यु। जारे जारे कई नवु संशोधन शिक्षण में करवानु आवे त्यारे त्यारे वीके पटेल साहेब बने के आरपी जैन आवशो, मैं कीधु सर केम नहीं आवु, आईस। संशोधन करता करता लॉट्स माथी हॉट्स तरफ जवानो विचार आव्यो, त्यारे आदरणीय पठण साहेब कहता के लॉट्स एटले हॉट्स शू छे, मने त्यारे खबर पड़ी LOTS लोअर ऑर्डर थिंकिंग स्किल तरफ थी हायर ऑर्डर थिंकिंग स्किल तरफ नु प्रयाण। अत्यारे आपणुं जे थिंकिंग छे वो लोअर छे, एने हायर करवो तो शू कराय, एनी पर जारे विचार करवानो आव्यो त्यारे कह्युं के बाळकोने क्लू आपवा पड़े, विचारता करवा पड़े, आपणे प्रश्नपत्रमां एवा प्रश्न मूकवा पड़े के एने विचार करवो पड़े, एक प्रश्नना चार एवा सरखा ऑप्शन आपवाना के बाळकने विचारवू पड़े के आनो सरखो जवाब शू होई सके। अने आ थिंकिंग, आ प्रोजेक्ट पर आदरणीय पठान साहेबे जे काम कर्युं छे, आपणे सौ एमने खरेखर वंदन करिए। पठान साहेबे खूब काम कर्युं, खूब काम कर्युं। सामाजिक विज्ञान, साइंस एंड टेक्नोलॉजी, मैथमेटिक्स, जे जे विषय में एमने लाग्युं के अहीं आ काम करी शकाय, ए काम साहेबे कर्युं छे, ए काम साहेबे कर्युं, एप्लाई कर्यू। प्रश्नपत्र पूरू थाय एटले विद्यार्थियों बूम आवे, अभ्यासक्रम बहारना MCQ प्रश्नों हता, एवुं हतुं ज नहीं कशुं। खरा अर्थमां ज्यारे चेक करवामां आवे त्यारे अभ्यासक्रमनी अंदरनुं ज होय, पण आपणे क्यां केवी भूल करी बेसीए के आपणे विचारता ज नथी। विचारीए क्यारे? ज्यारे वांचीए त्यारे, वांचीए क्यारे? ज्यारे आपणने कोई मोटिवेट करे त्यारे। आपणे बाळकोने वांचवा माटे मोटिवेट करीए त्यारे बाळको वांचे अने विचारे। आ काम कर्युं छे, वांचता करीए बाळकोने तो विचारशे। ए धूनी, ए धगस, अहीं बैठेला मारा सौ तजज्ञो छे, गुजरातना आ रत्नो छे जे अहीं बैठा छे, घणा बधा रत्नो। एक વલસાડથી સવારમાં ફોન આવ્યો, સાહેબ મારે આવવું છે, મેં કીધું 8 કલાકનો રસ્તો છે, ના આવશો પ્લીઝ, જ્યારે અમે દમણ કે સેલવાસ આવીશું ત્યારે તમને બોલાવશું।
એવી રીતે જ્યાં જ્યાં સ્નેહના તંતુઓ જોડાયા છે ત્યાં ત્યાંથી લોકોને એવું થયું કે જૈન સાહેબ જો હોય તો આપણે જવું છે. આ મારા સ્નેહી સાથી મિત્રો બધા મારા પરિવારના સ્વજનો જ છે, મેં ક્યારેય એમને પરિવારની બહાર ગણ્યા જ નથી. આજી વડોદરાના ઘણા બધા લોકોને આવું હતું, પણ આકસ્મિક રીતે ગઈકાલે અમારા માનનીય જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો કે શાળા ચાલુ રાખવી, આ વિવિધ એક્ટિવિટી કરવી, અને એટલા માટે શાળા ચાલુ રાખવા માટે કેટલાક 7-8 મિત્રો મારા ન આવી શક્યા આજે. પણ એ લોકોની શુભકામનાઓ શુભેચ્છાઓ આપ સર્વેની જેમ મારી સાથે છે, રહેશે. આપ સૌનો સ્નેહ છે, રહેશે. પણ શેખ આદમ આબુવાલાએ બે પંક્તિઓ બહુ સરસ કહી છે, એને હું વાત મારી રીતે કરીશ. એને બે પંક્તિ કહી, 4 પંક્તિ મેં મારી ઉમેરી છે. આપ સૌ મારા સ્વજન છે એટલા માટે કહું છું કે દુનિયાનું જે સત્ય છે, જે વાસ્તવિકતા છે, જેને આપણે નકારી શકતા નથી, એવી એ બે પંક્તિઓ, ન ગાતી હે ન ગુનગુનાતી હે, ન ગાતી હે ન ગુનગુનાતી હે, મોત જબ આતી હે ચુપચાપ ચલી આતી હે, મોત જબ આતી હે ચુપચાપ ચલી જાતી હે. આ બે પંક્તિ શેખ આદમ આબુવાલાની. મેં આમાં 3 પંક્તિઓ એડ કરી. દોસ્તો, મોત કે આને સે પહેલે હમ કુછ એસા કર જાયે, મોત કે આને સે પહેલે હમ કુછ એસા કર જાયે કે હમારે જાને કે બાદ ભી હમ લોગો કે દિલ મે જિંદા રહે જાયે. હમ લોગો કે દિલ મે જિંદા રહેના ચાહતે, હમ કાગજો મે બંધ નહીં રહેના ચાહતે, હમે કિસી કાગજ કે પ્રમાણ પત્ર કી કોઈ જરૂરત નહીં હૈ, ના હમને કભી એસી અપેક્ષા રખી હૈ કે હમે કોઈ કાગજ કા સર્ટિફિકેટ મિલ જાયે. પર લોગો કે દિલ તક પહોંચના એ બહોત બડી ઉપલબ્ધિ હૈ, ઓર ઇસમે આપ સબકા ઇતના સ્નેહ, ઇતના પ્યાર, ઇતના દુલાર. આપ લોગોને જો મુજે પ્યાર દિયા હૈ ઉસી સે શાયદ મેં આપકે સામને ઇતના બોલ પા રહા હું. આવે ત્યારે ત્યારે બીકે પટેલ સાહેબ બને કે આરપી જૈન આવશો, મેં કીધું સર કેમ નહીં આવું, આઈસ. સંશોધન કરતા કરતા લોટ્સમાંથી હોટ્સ તરફ જવાનો વિચાર આવ્યો, અને ત્યારે આદરણીય પઠાણ સાહેબ કહેતા કે લોટ્સ એટલે હોટ્સ શું છે, મને ત્યારે ખબર પડી LOTS લોઅર ઓર્ડર થિંકિંગ સ્કિલ તરફથી હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ તરફનું પ્રયાણ. અત્યારે આપણું જે થિંકિંગ છે એ લોઅર છે, એને હાયર કરવું હોય તો શું કરાય. એની પર જ્યારે વિચાર કરવાનો આવ્યો ત્યારે કહ્યું કે બાળકોને ક્લુ આપવા પડે, વિચારતા કરવા પડે, આપણે પ્રશ્નપત્રમાં એવા પ્રશ્ન મૂકવા પડે કે એને વિચાર કરવો પડે. એક પ્રશ્નના 4 એવા સરખા ઓપ્શન આપવાના કે બાળકને વિચારવું પડે કે આનો સરખો જવાબ શું હોઈ શકે. અને આ થિંકિંગ, આ પ્રોજેક્ટ પર આદરણીય પઠાણ સાહેબે જે કામ કર્યું છે, આપણે સૌ એમને ખરેખર વંદન કરીએ. પઠાણ સાહેબે ખૂબ કામ કર્યું, ખૂબ કામ કર્યું. સામાજિક વિજ્ઞાન, સાયન્સ અને ટેકનોલોજી, મેથેમેટિક્સ, જે જે વિષયમાં એમને લાગ્યું કે અહીંયા આ કામ કરી શકાય, એ કામ સાહેબે કર્યું છે, એ કામ સાહેબે કર્યું, એપ્લાય કર્યું. પ્રશ્નપત્ર પૂરું થાય એટલે વિદ્યાર્થીઓની બૂમ આવે, અભ્યાસક્રમ બહારના આ MCQ પ્રશ્નો હતા, એવું હતું જ નહીં કશું. ખરા અર્થમાં જ્યારે ચેક કરવામાં આવે ત્યારે અભ્યાસક્રમની અંદરનું જ હોય. પણ આપણે ક્યાંક એવી ભૂલ કરી બેસીએ કે આપણે વિચારતા જ નથી. વિચારીએ ક્યારે, જ્યારે વાંચીએ ત્યારે, વાંચીએ ક્યારે, જ્યારે આપણને કોઈ મોટિવેટ કરે ત્યારે. આપણે બાળકોને વાંચવા માટે મોટિવેટ કરીએ ત્યારે બાળકો વાંચે અને વિચારે. આ કામ કર્યું છે, વાંચતા કરીએ બાળકોને તો વિચારશે. એ દુની, એ ધગસ અહીં બેઠેલા મારા સૌ તજજ્ઞો છે, ગુજરાતના આ રત્નો છે જે અહીં બેઠા છે, ઘણા બધા રત્નો. એક વલસાડથી સવારમાં ફોન આવ્યો, સાહેબ મારે આવવું છે. મેં કીધું 8 કલાકનો રસ્તો છે, ના આવશો પ્લીઝ, જ્યારે અમે દમણ કે સેલવાસ આવીશું ત્યારે તમને બોલાવશું. એવી રીતે જ્યાં જ્યાં સ્નેહના તંતુઓ જોડાયા છે ત્યાં ત્યાંથી લોકોને એવું થયું કે જૈન સાહેબ જો હોય તો આપણે જવું છે. આ મારા સ્નેહી સાથી મિત્રો બધા મારા પરિવારના સ્વજનો જ છે, મેં ક્યારેય એમને પરિવારની બહાર ગણ્યા જ નથી. આજી વડોદરાના ઘણા બધા લોકોને આવું હતું, પણ આકસ્મિક રીતે ગઈકાલે અમારા માનનીય જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો
કે શાળા ચાલુ રાખવી, આ વિવિધ એક્ટિવિટી કરવી, અને એટલા માટે શાળા ચાલુ રાખવા માટે કેટલાક 7-8 મિત્રો મારા ના આવી શક્યા છે. પણ એ લોકોની શુભકામનાઓ, શુભેચ્છાઓ આપ સર્વેની જેમ મારી સાથે છે, રહેશે. આપ સૌનો સ્નેહ છે, રહેશે. પણ શેખ આદમ આબુવાલાએ બે પંક્તિઓ બહુ સરસ કહી છે, એને હું વાત મારી રીતે કરીશ. એને બે પંક્તિ કહી, ચાર પંક્તિ મેં મારી ઉમેરી છે. આપ સૌ મારા સ્વજન છે એટલા માટે કહું છું કે દુનિયાનું જે સત્ય છે, જે વાસ્તવિકતા છે, જેને આપણે નકારી શકતા નથી, એવી એ બે પંક્તિઓ. ન ગાતી હૈ ન ગુનગુનાતી હૈ, ન ગાતી હૈ ન ગુનગુનાતી હૈ, મોત જબ આતી હૈ ચુપચાપ ચલી આતી હૈ, મોત જબ આતી હૈ ચુપચાપ ચલી જાતી હૈ. આ બે પંક્તિ શેખ આદમ આબુવાલાની. મેં આમાં ત્રણ પંક્તિઓ એડ કરી. દોસ્તો, મોત કે આને સે પહેલે હમ કુછ એસા કર જાએ, મોત કે આને સે પહેલે હમ કુછ એસા કર જાએ કે હમારે જાને કે બાદ ભી હમ લોગો કે દિલ મે જિંદા રહે જાએ. હમ લોગો કે દિલ મે જિંદા રહેના ચાહતે, હમ કાગજો મે બંધ નહીં રહેના ચાહતે. હમે કિસી કાગજ કે પ્રમાણપત્ર કી કોઈ જરૂરત નહીં હૈ, ના હમને કભી એસી અપેક્ષા રખી હૈ કે હમે કોઈ કાગજ કા સર્ટિફિકેટ મિલ જાએ. પણ લોગો કે દિલ તક પહોંચના એ બહોત બડી ઉપલબ્ધિ હૈ. ઓર ઇસમે આપ સબકા ઇતના સ્નેહ, ઇતના પ્યાર, ઇતના દુલાર. આપ લોગોને જો મુજે પ્યાર દિયા હૈ ઉસી સે શાયદ મેં આપકે સામને ઇતના બોલ પા રહા હું. એને કીધું, સાહેબ તમને જરૂર નથી પણ મને જરૂર છે. એ મને એના પરિવારનો એક સદસ્ય ગણે છે. મને એવો અત્યારે આભાસ થઈ રહ્યો છે કે તમે મારા એક પરિવારના વડીલ છો એવું મને ગણી રહ્યો છે. એટલા માટે મને અહીં સુધી કહેશો, મારી સાથે લાઈફ છે, સતત કઈ ને કઈ નવો મુદ્દો આવે. પણ જીવન ટીમ કેળવણી મંદર સ્કૂલની હોકી ટીમ આજે પણ ખૂબ નામ કમાઈ રહી છે. હોકી ટીમ ખૂબ સારી છે, સર્વાંગી વિકાસ કરનારી સંસ્થામાં એ માણસ કામ કરે છે. અને ત્યાંથી એને વિચાર સ્ફૂર્યો છે કે આવું કામ પણ આપણે કરી શકીએ છીએ. હું દિલથી અભિનંદન આપું છું ભાઈ હિતેશ, કે આ કાર્યક્રમ તમે ગોઠવ્યો છે, મને મારા આદરણીય બધા સ્વજનોને મળવાની જે તક પ્રોવાઈડ કરી છે, ભાઈ હિતેશને મને આશીર્વાદ આપવાનો અવસર મળ્યો છે, અને મારા પરિવારના લોકો આટલા બધા લોકો જોડે બેઠા છે એ તક આપનાર, અને એ જગ્યા પણ કેવી જ્યાં રાત. તો મારી જાતને હું ખૂબ ખૂબ ગૌરવશાળી અનુભવ. મારા સૌ સ્વજનો, મારા વડીલ મિત્રો, મારા સાથી મિત્રો, ઘણું બધું કહે છે. સર્વેની ખૂબ મોટી અને અગત્યની તાલીમ છે. તમે બોર્ડના કોઓર્ડિનેટર તરીકે જવા માંગો છો, મેં સાહેબ તમારા આદેશો તો કોઈ બી કામ કરવા શકશે. જવાન લોકો બે દિવસ મારે રોકાવાનું થયું, 5 દિવસ. 2 દિવસમાં જે લોકોને કામ કરવાનું હતું એ લોકો પાછા મારે બીજા 3 દિવસ રોકાવું પડ્યું. એ સમયગાળા દરમિયાન મારે દેશભરના 29 રાજ્ય અને 7 યુનિયન ટેરિટરીના એક્સપર્ટ સાથે મળવાનું થયું. અને ત્યાં જયારે બોલો ઉભો થયો ને, તો લોકો એમ કહ્યું મને, જૈન સાહેબ આપ તો બોલી રહેતા બોલું. લગોટી પહેરનાર બાળકોને ત્યારે જ 1998 માં ટાઈ કરે.
અદ્ભુત પ્રસંગ છે કે લગોટી કાઢી ટાઈ પહેરાવી સભ્ય બનાવવા માટેની આદિવાસી જિલ્લાના બાળકોને આજે 750 બાળકો ત્યાં ભણે છે 32 જણ સ્ટાફ છે અને આજે પણ બરોડા રહે પણ જ્યાં જ્યાં જરૂર લાગે છે ત્યાં ત્યાં ગાઈડ કરું છું એવો અવસર શિક્ષણની સેવા કરવા મને મળ્યો મારા પરિવારના લોકોનો મને સંપૂર્ણ સહયોગ મળ્યો મારી ધર્મભક્તિ જ્યારે જ્યારે કંઈ જરૂર લાગે ને ત્યારે મને દડી પણ કાઢે અને ફોર્મેટિવ અસેસમેન્ટ વખતે ફોન આવે ત્યારે તમારા કરતાં મને વધારે ખબર છે હું ઘરે હોઉં ને અને કોઈ પૂછે એસટીડીઆઈમાં શું ચાલી રહ્યું છે ગ્રાન્ટ વપરાય છે ના એવું નથી તાલીમ જ થાય છે પણ તાલીમ બાજુ પર રહી ગયા છે એક મિલન મુલાકાત સીધે મિલન થઈ રહી છે આપણે બીજી વાત કરવા લાગ્યું તબુભાઈની વાત બિલકુલ સાચી છે હું સહમત છું કન્સેપ્ટ વગરની તાલીમો ક્યારેક ક્યારેક થઈ જાય છે કોઈ કન્સેપ્ટ છે જ નહીં તાલીમ આપનાર જે તજજ્ઞો છે એમને ખબર નથી મારે શું કરવાનું ઘણી વખત તાલીમ વિના પણ આપણી સામે આવે છે પદ્ધતિ આપણે એસેસમેન્ટ કરવા જઈએ છીએ એસેસમેન્ટ કરવા માટે જ્યારે જઈએ ત્યારે શિક્ષક તરીકે આપણે બાળકનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે ખરેખર મૂલ્યાંકન કરતી વખતે આપણે વાંચવું જોઈએ શું લખ્યું છે એનું કેટલા માર્કનો પ્રશ્ન છે એ પણ આપણે કરવું જોઈએ એવા પેપર પણ ક્યાંક જોવા મળ્યા તો ઘરની વાત છે એટલે આપની સાથે શેર કરું 50માંથી 80 માર્ક પણ અપાઈ જાય એ કેવું કહેવાય ધીસ ઇઝ વેરી બેડ એ દુઃખદ બાબત છે આપણા સૌ માટે એક એક ખરેખર આ ગંભીર બાબત છે કે આપણે આટલી મોટી ભૂલ કરી બેસીએ છીએ શિક્ષક આટલી ભૂલ કરે તો બાકીના પાસે શું અપેક્ષા રાખવી ન બનવું જોઈએ આપ સૌ જુદા જુદા જિલ્લામાંથી મારા પ્રેમને મારા સ્નેહને સાકારિત કરવા પધાર્યા આપ સૌનો સ્નેહપૂર્ણ આભાર આપ સૌનો ખૂબ ખૂબ વંદન સહિત અભિનંદન આપે જે સ્નેહ આપ્યું છે પ્રેમ આપ્યું છે એ અવિરતપણે એ જ ધારામાં ચાલ્યું જાય ચાલતું રહે એવી શુભ ભાવના શુભ અપેક્ષા સાથે મારી ચાર પંક્તિ જ્યારે જ્યારે પણ ટ્રેનિંગ હોય છે ત્યારે કહું છું સફલતા ઉનકો મિલતી હે સફલતા ઉનકો મિલતી હે જિનકે સપનો મેં જાન હોતી હે કેવલ પંખો સે કુછ નહીં હોતા हौसलों से उड़ान होती है आप सभी प्रबुद्ध लोग हैं आप सभी बुद्धिजीवी लोग हैं मेरे मित्र हैं मैं आपसे बहुत कुछ सीखा हूं लेकिन हम अपने हौसले इतने बुलंद बनाए कि हमारे पास जो बच्चे आ रहे हैं जो नई पीढ़ी के बच्चे हमें जिन्हें कुछ सिखाना है उन्हें सही मार्गदर्शित करें सही रास्ता दिखाएं हम अपने पथ से कभी भटक न जाएं बस यही काम हमें करना है और यही करते रहना है आप सभी का पुनः एक बार धन्यवाद प्रेषित करते हुए आप सभी इतने समय से बैठे हैं भाई श्री हितेश उसका परिवार उसके परिवार के सभी लोगों को मैं दिल से बहुत बहुत धन्यवाद देता हूं थैंक यू नमस्कार हमारा साथी मित्रों ने विनती करीस कि ते आभार विधि माटे आवशे श्री पुनीत भाई रावल આભાર વિધિ બાદ આપણે બધા સાથે ભોજન અહીંયા જ લેશો અતિથિ વિશેષ શ્રીઓ મંચ ઉપર બેસશે અને બાકી આપણે બુફેનો લાભ લેશો પુનિતભાઈ રાવલ મારા સાથી મિત્ર છે આભાર વિધિમાં જોડાશે પુનિતભાઈ રાવલ આદરણીય શ્રી પઠાણ સર પંચાલ સર પટેલ સર ટમાલિયાજી અને જૈન સર ખૂબ જ સમય ગયો છે છતાં પણ જૈન સરની એક ટૂંકી ઓળખ આપીને આભાર દર્શન કરી દઉં છું કેમ કે એના વગર બધું અધૂરું છે ને એમાં બધી વાત આવી જાય છે કાજલ ઓઝા વૈદ્યે એક નાનકડું એક એવું ઉદાહરણ આપેલું કદાચ શરૂઆતમાં આ વાત ચીપ લાગે પણ એનો અર્થ ક્યાંનો ક્યાં પહોંચે છે મિત્રો એક છોકરો એક છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હોય છે અને છોકરીની એ ખાસિયત છે કે એને જવાબ જ નથી આપતી છોકરો ડેઇલી એને પ્રપોઝ કરે એને માટે નવી નવી ટેકનિક અપનાવે અને છોકરી બીજે દિવસે આ બધી વાત ભૂલી જાય છે ડેઇલી આ છોકરીનો સ્વભાવ છે બધી વાત ભૂલી જાય છે
છોકરો આજે પણ પ્રપોઝ કરે છે, છોકરી આજે પણ એ વાત ભૂલી જાય છે. એ છોકરી છે એ આજનો વિદ્યાર્થી છે, અને છોકરો છે એ આ રાકેશજીન જેવા શિક્ષક છે. એ પ્રપોઝ કરવા માટેની નવી નવી ટેકનિકો સતત અવિરત આપી જાય છે. કદાચ આજે નહીં તો કાલે મારી આ પ્રપોઝલ, મારી આ વાત, મારી આ આરજૂ, મારી આ ઝંખના, મારો આ ધખારો, મારી આ ઈચ્છા મૂર્તિમંત તો થશે ને, અને એ બધી વાતનો સૂર ત્યાંથી મળે છે. હી ઇઝ અ ગ્રેટ મેન. બહુ ઓછું મળ્યો છું, જ્યારે પણ મળ્યો છું દિલથી મળ્યો છું. એટલે સૌથી પહેલાં તો જૈન સાહેબને મારે એમ કહેવું કે રંગે રૂપે આવડ છીએ, ભોગાવાના બાવળ છીએ. ફૂલોને છે પરિચય અમારો, અમે ઝાલાવાળી ઝાકળ છીએ, અને મોજ પડે ને ત્યાં વરસી જઈએ, અમે ઈચ્છાધારી વાદળ છીએ. અમે ભલે આકાશમાંથી વાદળ ન વરસતા હોય, આજે મોજથી હિતેશની સાથે અમે ટહુકાઓય કર્યા છે, વર્ષ્યાય છીએ અને મોજય કરી છે. અને તમારી સાથે રહેલા અધિકારીશ્રીઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા આ લીંબડી જેવા નાનકડા પરગણાની અંદર પણ આ ઐતિહાસિક ભવનની અંદર આ ક્ષણોને તમે મૂર્તિમંત કરવા માટે અમારા સાક્ષી બન્યા છો. આપનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર. અને આભાર ટમાલિયા સાહેબ, તમારી સાથે તો મોજથી બેસવાનું હોય, મોજથી વાતો કરવાની હોય, આપણે અરસપરસ જોડાયેલા છીએ. અને રાકેશ સરના આમંત્રણને માન આપીને જે મિત્રો અહીંયા પધાર્યા છે એ બધાનો પણ પૂરા દિલથી આભાર માનું છું. આ વ્યવસ્થા પૂરી પાડવા માટે, ફોટોગ્રાફી માટે, કદાચ સુગંધ આવી રહી છે એટલે ભોજન વ્યવસ્થા માટે, અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા પૂરી પાડવા માટે જે કોઈ સહભાગી બન્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે એટલી જ વાત, ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, બસ આપણે તો જવું હતું એકમેકના મન સુધી. અને આપણી આ મન સુધીની યાત્રા ચિરંજીવી બની રહો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ઓલ. હવે આપણે સૌ ભોજનમાં જોડાશું. એક સાથી મિત્રો અહીંયા આવી જશે ગ્રુપ ફોટો માટે. બધા જ મિત્રો જૈન સાહેબની સાથે ફોટો પડાવશે અને ફોટો મારા માટે યાદગીરી બની.